मॉर्निंग स्टूडेंट्स, स्वस्थ शिक्षण संकुलना वीडियो में अमे तमारुं स्वागत करीए छीए। अने आजे वीडियो छे ए छे धोरण पांच विषय छे तमारुं गुजराती, जेनी अंदर आपणे पाठ जे त्रण आपेलुं छे आपणने एनी आपणे चर्चा करता हता। तो पाठ त्रण में पेज नंबर 37 सुधी तमारे पास चोपड़ी छे ने, एमां जोजो पेज नंबर 37 एटले के 37 सुधी अमे आखू चेप्टर तमने समझाई दीधुं छे। અને હવે આજે આ વિડીયોની અંદર પેજ નંબર 38 એટલે કે 38 પાના નંબર 38 ઉપર આપણે આજે સમજવાના છીએ। તો જુઓ, સૌથી પહેલાં તમને અહીં આપ્યું છે કે પેજ નંબર 38 ઉપર આપેલું છે કે વાર્તા પ્રમાણે વાક્યોનો ક્રમ ગોઠવો। હવે આગળ આપણને જે વાર્તા આપેલી છે એ વાર્તા પ્રમાણે, એ વાર્તાની અંદરથી આપણને અહીંયા કેટલાક શબ્દો એટલે કે કેટલાક લાઈન વાક્યો આપેલા છે અને એ વાક્યને આપણે જે વાર્તા આગળ છે એના ક્રમમાં ગોઠવવાની છે, બરાબર। તો જુઓ, પહેલાં હવે આપેલું છે પહેલું વાક્ય કે દ્વિજે ઈયળનું નામ પાડ્યું। પહેલું વાક્ય આપેલું છે કે દ્વિજે ઈયળનું નામ પાડ્યું। પછી બીજું છે કસોટો ચૂપચાપ કડક થઈને પડી રહ્યો। શું કહે છે? કસોટો ચૂપચાપ કડક થઈને પડી રહેલો। ત્યાર પછી આપેલું છે લીલા પાંદડા પર પીળા ઈંડા હતા। શું આપેલું છે? લીલા પાંદડા પર પીળા ઈંડા હતા। ત્યાર પછી છે પીલું ઉડી ગયું। અને ત્યાર પછી આપેલું છે પાંદડા ખાઈ ખાઈને પીલું જાડો પાડો થઈ ગયેલું। તો હવે આમાં જે છે, સૌથી પહેલાં જો આપણે વાર્તા ધ્યાનથી સાંભળી હોય અને વાંચી હોય તો આપણને ખબર પડી જાય કે સૌથી પહેલાં શું હતું। તો સૌથી પહેલાં આવશે લીલા પાંદડા પર પીળા ઈંડા હતા। આ જે લાઈન છે એને આપણે શું આપીશું? નંબર એક। કયું? લીલા પાંદડા પર પીળા ઈંડા હતા, આ એમાં આવશે નંબર એક। ત્યાર પછી નંબર બે પર આવશે દ્વિજે ઈયળનું નામ પાડ્યું, બરાબર। બીજી લાઈનમાં શું આવશે? દ્વિજે ઈયળનું નામ પાડ્યું। ત્રીજી લાઈનમાં આવશે પાંદડા ખાઈને પીળું જાડો પાડો થઈ ગયું, બરાબર। પછી ચોથા નંબરે શું આવશે? તો કસોટો ચૂપચાપ પડી, ચૂપચાપ કઠણ થઈને પડી રહેલો, એમાં આવશે નંબર ચાર। અને પાંચમા નંબર ઉપર શું આવશે? તો પીલું ઉડી ગયું। તો આ રીતે જે આ વાક્ય આપણે છે આપણે લાઈન વાઇઝ એટલે લખવાના છે। સૌથી પહેલાં કયું વાક્ય આવશે, બીજું કયું, ત્રીજું કયું, ચોથું કયું, એ આપણે હમણાં તમને કહી દીધું, બરાબર। તો આ રીતે તમારે લખવાના છે, એટલે કે જે હવે જો ફરીથી એક વખત એનો ક્રમ ભૂલ જાઉં છું, જે પહેલો તમને બોક્સ આવેલો છે એમાં બે નંબર આવશે, બીજા બોક્સમાં ચાર નંબર આવશે, ત્રીજા બોક્સમાં નંબર એક આવશે, ચોથા બોક્સમાં નંબર પાંચ આવશે અને જે છેલ્લે બોક્સ આપેલું છે એમાં આવશે નંબર ત્રણ। એટલે શું થશે ક્રમ તમારું નંબરનું? બે, ચાર, એક, પાંચ ને ત્રણ, આ રીતે બોક્સની અંદર આપણે લખવાનું છે, બરાબર। અને ત્યાર પછી આપણે એ લાઈન વાઇઝ લખી દેવાનું છે। ચલો હવે આગળ છે કે રીડિંગ ક્રિકેટની રીતે પ્યારા પીલું વાંચો। હવે તમારું અહીંયા એક પાછું ગીત આપેલું છે નીચે જુઓ। હવે એ ગીતમાં તમને પાછું અહીંયા એક ગીત આપી દીધું છે અને એ ગીત આપણે ફરીથી આગળ અહીંયા વાંચવાના છીએ। તો જુઓ, તમને આપેલું છે અહીંયા ગીત કે અમે વન વનમાં પાન થઈને ફરકી રહ્યા, અમે પંખીના ગાન થઈને મરકી રહ્યા। શું કહે છે અહીંયા? કે છોકરાઓએ શું કહે છે કે અમે વન વનમાં પાન થઈને ફરકી રહ્યા, અમે પંખીના ગાન થઈને મરકી રહ્યા, અમે દરિયામાં વહાણ થઈને મહાલી રહ્યા, અમે ઉડતા ઉડતા પતંગિયાને ઝાલી રહ્યા, અમે દરિયો થઈને આભને પંપાળી રહ્યા, અમે તારલા ઉગાડનાર માળી થયા, અમે વાદળા થઈને ધોધમાર વર્ષી રહ્યા, અમે ધીંગા તોફાન માટે તરસી રહ્યા, અમે રજાઓમાં તંબુને ડેરા કર્યા, અમે શ્રંખલા અને છીપલાઓ ભેગા કર્યા, અમે પહાડ અને ટેકરીઓ ઘૂમી રહ્યા, આ ફૂલો અમારી જેમ ઝૂમી રહ્યા। લાખો તમને અહીંયા ગીત આપી દીધું છે। હવે જુઓ શું કહે છે છોકરાઓ કે અમે વન વનના પાન થઈને, એટલે કે જે જંગલ જંગલ હોય એમાં શું હોય, વનમાં શું હોય, પાંદડા હોય ને, તો પાન થઈને અમે શું કરીએ છીએ? ફરકી રહ્યા છીએ। પછી અમે પક્ષીના ગાન થઈને મરકી રહ્યા છીએ, એટલે પક્ષીઓના ગાન થયા છે છોકરાઓ। પછી વનવનના પાન થઈ ગયા છે, પછી
दरिया में वहाँ थी महाली रहे जो दरिया अंदर जो वहाँ फरे ने ए शू है महाली रहा है। अमे उड़ता पतंगिया ने झालरा ने जो पतंगिया उड़े से अमने अमे शू करे छे झाली रहा है एटले के पकड़ी रहा छे। त्यार पछी अमे दरियो थईने आपने पंपाड़ी रहा अने अमे जे छे दरियो बनीने शू करे छे आपने पंपाड़ी रहा छे। अमे तारला उगाड़नार माळी थया अने जे माळे जेम छोड़ उगाड़े ने ए रीते छोकरा शू कहे छे के अमे जे छे तारला उगाड़नार माळी थया छे। त्यार पछी छे अमे वादळ थईने धोधमार वर्षी रहा अने शू कहे छे के अमे जे वादळ एटले के जे धोधमार वरसाद पड़े एवा वादळ थईने अमे वरसी रह्या छीए अने धींगा तोफान माटे तरसी रह्या अमे धींगा तोफान माटे शू करीए छीए तरसी रह्या छीए। अमे रजाओना तंबूना डेरा करे एटले हवे रजाओमां शू करे छे तंबूना डेरा करे छे अने त्यां संखला अने छीपीओ भेगा कर्या छे एमने अने अमे पहाड़ ने टेकरीओ घूमी रहा छे अने आ फूलो अमारी जेम शू करे छे तो झूमी रहा छे। आ रीते तमारे अहींया पेज नंबर 38 उपर तमारुं आ आखुं गीत पती गयुं छे। त्यार पछी छे पेज नंबर 29 ओगणचाळीस उपर शू छे के तमने अहींया वातचीत करवामां आवे छे के आमां जे छे सौथी पहेला आपेल छे के आमां बाळको शू थया छे। तो आ जो काव्य पंक्ति तमारी जोयुं छे एमां आपेलू छे तमने के वनना पान पंखीना गान दरियाना वहाण पछी उड़ता पतंगिया पछी तारलाओ एटले उगाड़नार माळी अने पछी शू छे के पहाड़ एटले आटलू बधुं जे छे छोकराओ थई गया छे। तो तमने अहींया गीतनी अंदर आपेलू छे ए तमारे बधुं त्यां लखवानुं छे। त्यार पछी छे आमांथी शू थवानुं तमने सौथी वधु गमे तो शू थवानुं तमने वधारे गमे तो अमने दरियाना वहाण થવાનું અમને સૌથી વધારે ગમે એ રીતે તમે એનો જવાબ આપી શકો। ત્યાર પછી છે નંબર ત્રણમાં આવ્યું છે કે આમાંથી શું કરવાનું તમને સૌથી વધુ ગમે તો શું કરવાનું તમને સૌથી વધુ ગમે તો અહીંયા તમને આપેલું છે કે સંખલા અને છીપલાઓ ભેગા કરવાનું સૌથી વધુ ગમે। કવિમાંથી તમે જોઈને લખી શકો ને તમને શું એટલે કે જે પણ અહીંયા તમને ગીત આપ્યું છે એ ગીતમાં તમને શું વધારે એટલે કે કરવાનું શું ગમે તમને તો અમને સંખલા અને છીપલાઓ ભેગા કરવાનું ગમે આ રીતે તમે એમાં લખી શકો। ત્યાર પછી છે જૂથમાં બેસો અને કહો તો એ તો ફક્ત તમારે કહેવાનું છે એમાં કંઈ લખવાનું છે નહીં। હવે નીચે આપેલું છે વાંચો શોધો વિચારો અને લખો શું કરવાનું છે અહીંયા વાંચવાનું છે શોધવાનું છે વિચારવાનું છે અને લખવાનું છે તો ગીતમાં આવું કોને થાય છે બરાબર તો ગીત ગાવાની મજા કોને અમને મજા પડી એટલે કોને મજા પડે છે તો પંખીને તો અહીંયા સોલ આપણે લખીશું પંખી। ત્યાર પછી છે અમારું વજન ઓછું થયું એટલે કોનું એટલે જ્યારે દરિયામાં આપણે વહાણ ઉતારે એટલે શું થાય એનું વજન ઓછું થાય એટલે કોણ અહીંયા શું આવશે નંબર બે ઉપર આવશે વહાણ। ત્યાર પછી છે નંબર ત્રણ અમે નાના મોટા તારલા ઉછેર્યા એટલે કોણ છે અહીંયા કોણે ઉછેર્યા છે તારલાઓ તો અહીંયા શું આવશે છોકરાઓએ બરાબર એટલે જે નાના છોકરાઓ છે એમાં ત્રણમાં આવશે નાના છોકરાઓ। ત્યાર પછી છે પવન આવતા અમે નાચવા લાગ્યા તો કોણ નાચે છે તો છોડ એટલે કે જે અહીંયા શું આવશે નંબર ચારમાં તમારું છોડ લખવાનું છે। ત્યાર પછી છે નંબર પાંચ અમે ખિસ્સામાં શંખ અને છીપી ભર્યા અમે ખિસ્સામાં શંખ અને છીપ ભર્યા એટલે કે તેમાં શું આવશે હવે કે તો અહીંયા કોણે ભર્યા હતા તો છોકરાઓએ બરાબર તો આ રીતે તમારે અહીંયા લખવાનું છે। ત્યાર પછી છે પ્રશ્ન નંબર બે અહીંયા આપેલું છે કે સરખા ઉચ્ચારવાળા શબ્દોની જોડી તમારે અહીંયા લખવાની છે તો તમને અહીંયા ઉદાહરણ આપ્યું છે કે ફરકી અને મરકી એવી જ રીતે તમારે અહીંયા જે આપેલું છે આપણને અહીંયા ગીત એ ગીતમાંથી જે પણ સરખા ઉચ્ચારવાળા શબ્દો હોય એ આપણે શોધીને અહીંયા લખવાના રહેશે બરાબર। ત્યાર પછી આપ્યું છે તમને કે ખાલી જગ્યામાં તમને બરાબર લાગે તે શબ્દ મૂકીને પંક્તિ પૂર્ણ કરો તો સૌથી પહેલાં અહીંયા આપ્યું છે કે ઉદાહરણ તમને આપી દેવામાં આવ્યું છે કે અમે ધૂળ બનીને ઉડી રહ્યા બરાબર તો એમાં તમને નીચે આપેલું છે કે સૌની આંખમાં જઈને ખાલી જગ્યા રહ્યા તો આંખમાં જઈને શું બળી બેસી ભળી કે ચોંટી તો અહીંયા શું આવશે ભળી આવશે બરાબર। ત્યાર પછી છે પેજ નંબર 40 ઉપર જુઓ હવે એમાં તમને આપ્યું છે કે અમે કાંટા થઈને ચોંટી પડ્યા અને નીચે તમને આપેલું છે કે સૌના કપડાં ખાલી જગ્યા પડ્યા તો વળગી સળગી તરાઈને ભરાઈ તો એમાંથી શું આવશે સૌના કપડામાં વળગી પડ્યા
बराबर। तो अहीं तमारे अहीं ऑप्शन में मूकी देवानुं छे। त्यार पछी छे त्रण नंबर में आप्युं छे के अमे कांकरा थईने रस्ता में गबड़ी रह्या। तो हवे नीचे तमने आप्युं छे के सौना हाथ में खाली जग्या रह्या, तो रमी गाई वाँची के नाची, तो शू आवशे हाथ में शू होय तो रमी रह्या, बराबर। तो आ रीते तमारे आखू खाली जग्या अहीं भरी देवानी छे। त्यार पछी तमने आप्युं छे आगळ के सौथी नजीकना अर्थवाळुं वाक्य पसंद करो अने तेनी सामे जे बॉक्स आपेलुं छे एमां तमारे शुं करवानुं छे, टीक करवानुं छे, एटले के राइटनुं निशान तमारे अहीं करवानुं रहेशे। जेमां तमने पहेलुं आप्युं छे के अमे पान थईने फरकी रह्या। हवे एना तमने ऑप्शन एटले के विकल्प आपी देवामां आवे छे, एमां सौथी एक छे पहेलो नंबर के अमने झाड पर बेसवानी मजा आवी, अमे ज पांदड़ा बनी गया, सपनामां एवुं लाग्युं के अमे पांदड़ा छीए। तो शू आवशे एमां साचुं शू छे के अमे ज पांदड़ा बनी गया, बराबर। त्यारे ज पान थईने फरकी शकाय ने। हवे आगळ छे बीजा नंबर उपर आप्युं छे के अमे दरियाना वहाण थईने महाली रह्या। तो हवे एना ऑप्शन आप्या छे आपणने के शू आव्युं छे, पहेलुं अमे वहाणमां बेसीने દરિયાઓ મહાલવા ગયા, અમે દરિયામાં ખૂબ રમ્યા, અમે દરિયા કિનારે ટહેલ્યા। તો એમાં ઓપ્શન નંબર એક એ તમારું સાચું છે, તો એમાં તમારે અહીંયા ટીક કરી દેવાની છે। આગળ છે ત્રણ નંબર કે અમે પહાડ અને ટેકરીઓ ઘૂમી રહ્યા, તો એમાં તમને આપેલા છે વિકલ્પ કે નંબર એકમાં છે વાહનમાં બેસી અમે પહાડીઓ ફર્યા, પહાડ પર ફરવાનું અમને થાક લાગ્યો અને અમે પહાડ અને ટેકરીઓ પર ધીમે ધીમે ખૂબ ફર્યા। તો એનો શું આવશે સાચું જવાબ, તો નંબર ત્રણ એટલે કે જે વિકલ્પ ત્રણ આપેલું છે એ તમારે રાઇટ કરવાનું છે અહીંયા। પછી છે ચાર નંબર ઉપર કે અમે ધીંગા તોફાન માટે તરસી રહ્યા, એટલે અમને એમાં તમને વિકલ્પ છે પહેલું કે અમને ક્યારે તોફાન કરવાની મજા આવે છે, બે ખૂબ મસ્તી કર્યા પછી પણ તોફાન કરવાનું મન રહ્યું, ત્રણ તોફાન મસ્તી માટે અમે કાયમ તૈયાર હોઈએ। તો એમાં શું આવશે કે નંબર બે, બરાબર। તો અહીંયા નંબર બે ઉપર તમારે ટીક કરવાનું છે। ત્યાર પછી છે પાંચ નંબર પર કે અમે દરિયા થઈને આભને પંપાળી રહ્યા, એમાં તમને વિકલ્પ આપ્યું છે એક નંબર ઉપર કે અમે આભને અડવા દરિયા કિનારે કૂદકા માર્યા, નંબર બે રાત્રે અમે તારા થઈને દરિયાને મળ્યા, નંબર ત્રણ અમે મોજાની છાલકથી આભને ગલી પછી કરીએ છીએ, બરાબર। તેમાં આવશે તમારું ત્રણ જે આપેલું છે એ તમારે અહીંયા રાઇટ કરવાનું છે, બરાબર। તો આ રીતે જે છે તમારું પેજ નંબર 40 ઉપર સુધી, એટલે કે જે આપણી ચોપડીની અંદર આપેલું છે પાન નંબર 40 ત્યાં સુધીનું જે આપણું અહીંયા આપેલું છે તમારું અહીંયા આ વિડીયોની અંદર પૂરું થઈ ગયું છે। અને હવે આગળનું જે આપણું પેજ નંબર 41 તે હવે આવતા વિડીયોમાં આપણે જોઈશું, ત્યાં સુધી જય ગાયત્રી।